સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવનના સુસવાટા પવન શહેરના અલગ અલગ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી જેમાં અંદાજે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાયા હતા જેમાં પગલે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કુલ વૃક્ષો તૂટી પડ્યા હતા જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી

વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારણે છાપરા પણ ઉડ્યા હતા અને આવી ઘટના બની હતી ભારે પવન ફૂંકાવાના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધારાશયી થઈ જતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું અડાજણમાં કુલ 18 વૃક્ષો ધરાશય થયા હતા જ્યારે અડાજણ પાટિયા પાસે આવેલ સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું જેના પગલે 3 થી 4 લાખ નું નુકસાન થયું હતું જ્યારે કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત